નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ છુટ્ટા પાઠ. ઘણા બધા તાલીમ આર્થીઓના જે જાણ કરવામાં આવેલી કે સર છુટ્ટા પાઠ એટલે શું, તાસ પાઠ એટલે શું, તો જે છુટ્ટો પાઠ છે તાસ પાઠ છે, તમે સેમ વનમાં કે આગળ માઇક્રો પાઠ અને સેતુ પાઠ વિશે ભણી ગયેલા છો. તેમ છતાં ચર્ચા કરી લઈએ કે માઇક્રો પાઠ 5-7 મિનિટનો હોય અને સેતુ પાઠ છે 15-17 મિનિટનો હોય. માઇક્રો પાઠમાં કૌશલ્ય હસ્તગત કરવાનું હોય, જ્યારે હવે સેતુ પાઠમાં તમારે જે ભણાવવાનું છે કૌશલ્ય હસ્તગત કર્યા પછી તે 3 સોપાનો અંતર્ગત સમાવિષ્ટ કરવાની બાબતો હોય છે, જેને આપણે બ્રિજ લેસન કહેવાય, કે જે માઇક્રો પાઠ અને છુટ્ટા પાઠને જોડે છે. તો આ બધી વાત તો તમને ખ્યાલ છે, પણ હવે આપણે જવાના છીએ છુટ્ટા પાઠ તરફ. પણ સેતુ પાઠમાં તમને યાદ એટલા માટે કરવો પડે, પૂર્વ જ્ઞાન સાથે જોડવા પડે, કે સેતુ પાઠ તમે યાદ કરશો કે આપણે 3 સોપાનો છે. હરબટની પંચપદી યોજના, જેમાં પહેલું પ્રારંભ અથવા વિષયાભિમુખ, બીજું હેતુકથન અને ત્રીજું સોપાન વિષય નિરૂપણ. તો વિષયાભિમુખમાં આપણે શું કરતા હતા, વિષયાભિમુખ કાઢતા હતા જે કંઈ પ્રશ્ન હોય ને અંતિમ પ્રશ્ન એ રાખી અને તમારું જે કંઈ વિષયાંક હોય એ આપણે વિષયાંક લાવતા હતા અને એ વિષયાંક આવી જાય એને હેતુકથન કહેવાય અને ત્યાર પછી વિષય નિરૂપણ. તો તમે જોઈ શકો છો કે આ 3 સોપાનો અંતર્ગત છે આપણું સેતુ પાઠમાં કામ થતું હતું, કાર્ય થતું હતું. તો આ રીતે પ્રશ્ન પણ છે. પ્રશ્નમાંથી છેલ્લો પ્રશ્ન એવો છે કે જે સમીકરણ તરફ લઈ જાય અને હેતુકથન સમીકરણ બાદ તમારું વિષય વસ્તુ નિરૂપણ જે કંઈ તમારે ભણાવવાનું હોય તેને અનુલક્ષીને પ્રશ્નોત્તરી થતી. એટલે આમ જે 3 સોપાનો અને એને લક્ષીને જે તમારું છેલ્લું પેજ આયોજનનું હોય તેમાં શ્યામ ફલક નોંધ પણ આ રીતે તમે કરતા. તો આ સેતુ પાઠનું આયોજન છે તે તમને યાદ છે અને તમને સેતુ પાઠ છે એ આવડે પણ છે, કે જેને બ્રિજ લેસન 15-17 મિનિટનો પાઠ કહેવાય. પણ શાંતિથી પૂરો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને કમ્પ્લીટ છુટ્ટો પાઠ છે કોઈ પણ વિષયનો હોય તે તમને આવડી જશે. એવું નહીં કે આ ગણિતની ફાઇલ છે તો ગણિતનો જ છુટ્ટો પાઠ આવડશે, આપણે એક્સપ્લેન સાથે આપણે સમજશું છુટ્ટા પાઠ કોને કહેવાય. તો છુટ્ટા પાઠને આપણે વર્ગ શિક્ષણ પાઠ પણ કહી શકાય છે, તાસ પાઠ પણ કહી શકાય છે, જે 35-40 મિનિટનો હોય છે. હવે ખ્યાલ આવી ગયો સમયનો, વર્ગ શિક્ષણ પાઠ, છુટ્ટો પાઠ, સ્ટ્રે લેસન. તો જેમાં તમે ડિટેલ ફિલઅપ કરો છો તે તમારું નામ છે, તમારી શાળામાં જે પાઠ લેવાનો હોય. હવે આ છુટ્ટો પાઠ છે એટલે શાળાનું નામ એટલા માટે લેવાનું છે કારણ કે એ કોલેજમાં લેવાના હોતા નથી, તે જે તે શાળામાં જઈને લેવાના હોવાથી તેમાં શાળાનું નામ આવશે, કયા ધોરણમાં તમે લ્યો છો તે આવશે, કયા વિષયનો છે, કયા વિષયાંગનો છે, કઈ તારીખનો છે, કયા સમયનો છે, કયા તાસનો છે. જેમાં પહેલું પેજ આવશે સામાન્ય હેતુઓ. સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ ખ્યાલ ન હોય તો સરસ મજાનું તમને મેં વિડીયો લેક્ચર બતાવેલો છે જેમાં સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ સમજાવેલા છે. તો સામાન્ય સમજી લઈએ તો સામાન્ય હેતુ એટલે તમારે બધા જ આયોજનમાં સેમ આવશે, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. અને ભાષાવાળા હોય તો એનું એક એડ થશે રસાસ્વાદ. તો જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય અને રસાસ્વાદ આવા જે 4-5 સામાન્ય હેતુઓ છે, જેમાં આપણે સમજી લઈએ કે જો અહીંયા ગણિત વિષય છે તો વિદ્યાર્થીઓ ગણિત વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે જ્ઞાનમાં. હવે માની લો કે અહીંયા કોઈ અન્ય વિષય બદલાય તો એ વિજ્ઞાન હોય તો વિજ્ઞાન આવે, ગુજરાતી હોય તો ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કરે. સમજ છે તો તે વિષય જે તે હોય તે વિષયની સમજ કેળવે. ઉપયોજન એટલે વિદ્યાર્થીઓ મેળવેલા ગણિતના જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે, એટલે કે જે ઉપયોગ કરતા હોય તેના સંદર્ભમાં ઉપયોજન આવે. અને કૌશલ્ય તો ગણિતમાં દાખલા ગણવાનું અને આકૃતિ દોરવાનું કૌશલ્ય કેળવે. ગણિત, વિજ્ઞાન કે અન્ય વિષયોમાં રસાસ્વાદ હોતો નથી, પણ જો ભાષાનો વિષય હોય તો રસાસ્વાદ આવી શકે છે. તો તેમાં કવિતા હોય તો તે રસાસ્વાદ માણશે, એમ કરીને ગુજરાતી વિષયનો રસાસ્વાદ માણશે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, આ જે 5 છે તે ભાષાના વિષયો છે, તેમાં એક રસાસ્વાદ છે તે આવશે. હવે ઉપયોગમાં લીધેલી જે કંઈ પદ્ધતિ હોય, પ્રયુક્તિ હોય, એ પણ આમાં દર્શાવવી પડશે. તમે શેના દ્વારા તમે ભણાવો છો, કઈ પદ્ધતિ દ્વારા ભણાવો છો, તો એમાં પદ્ધતિમાં એક આવશે જે આપણે ચીલા ચાલુ પદ્ધતિ કહી શકાય, કથન અથવા શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ. પછી પ્રયુક્તિમાં વચ્ચે તમે પ્રશ્નોત્તરી કરો છો તો પ્રશ્નોત્તરી આવે, આકૃતિ દોરો છો તો આકૃતિ દ્વારા આવે, ચર્ચા કરો છો તો ચર્ચા દ્વારા આવે,
તે તમામ તમે લખી શકો છો. શૈક્ષણિક સાધનમાં ચોક, ડસ્ટર અને પોઈન્ટર આ ત્રણ વસ્તુ તો હોય જ છે. ગણિત હોય ને વિજ્ઞાન હોય કે અન્ય વિષયોમાં આપણે બુક હોતી નથી, પરંતુ ભાષાના વિષયો હોય તેમાં તમે બુક પણ લખી શકો છો. હવે આપણે જોઈએ તો સાધન સામગ્રી તમારે લખવાની હોય, પુસ્તકનું નામ લખવાનું હોય, કયો ચેપ્ટર તમે કયા પાઠનું કયા પેજ નંબર ઉપર છે તે તમામ બાબતો લખી દેવાની. આ તમારું ફર્સ્ટ પેજ છે, આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. બધા જ પાઠમાં આ કોમન હોય છે અને બધા જ તમે જે પાઠ બતાવો તેમાં આ લખવાનું જે હોય એમાં બાબત કોમન હોય છે. હવે આપણે વાત કરીએ તો સેતુ પાઠમાં તમે 3 સોપાનો ભણી ગયા, એ રીતે 3 સોપાનોની મુજબ પહેલું વિષયાભિમુખ આવશે. હવે વિદ્યાર્થીઓ વિષય પ્રત્યે અભિમુખ થશે, એમાં વિશિષ્ટ ઉદ્દેશ્ય આવશે, એના શૈક્ષણિક મુદ્દાઓ આવશે, આકૃતિ અને પ્રશ્નોત્તરી દ્વારા વિષયાભિમુખ. હેતુ કથનનું તમે જોઈ શકો છો. તો આ જે પહેલું પેજ, આ સામેનું પેજ એટલે કે જે ડાબી સાઈડનું પેજ છે, તમે પાછળ ફેરવશો એટલે પહેલા જ પેજમાં તમારે આ હેતુ કથન વિષય નિરૂપણ લખવાનું થશે, જેમાં તમારે નોંધ કરવાની કે કઈ કઈ સોપાનમાં કઈ કઈ બાબત થશે. તો તેના સામેનું પેજ છે, તો આપણે આ સામેનું પેજ છે તેમાં તમે જોઈ શકો છો કે વિષયાભિમુખ જે કંઈ પ્રશ્ન પૂછેલાના હોય તે પ્રશ્નોત્તરી પૂછશે. તો આમાં પ્રશ્ન પૂછશે તો પ્રશ્ન ક્યાં ક્યાં છે, તો કે ચોરસ સમતલમાં રોકેલ જગ્યાને શું કહે છે, લંબચોરસ એ સમતલમાં રોકેલ જગ્યાને શું કહેવાય છે, અહીં દર્શાવેલ આકૃતિ શાની આકૃતિ છે, અને કોઈ પણ જે છે એ સમતલમાં રોકેલી જગ્યાને શું કહેવામાં આવે છે. તો આમ કરીને આપણને વિષયાંગ એટલે મળે છે કે જેને આપણે ઘનફળ કહેવાય છે. તો તમારે નોંધ કરી દેવાની કે વિદ્યાર્થીઓ જે ઘનફળ વિશે છે એ અભ્યાસ કરીશું, અને શિક્ષક કાપા ઉપર નોંધ કરશે શિક્ષકની પ્રવૃત્તિમાં, અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ આવશે તેમાં વિદ્યાર્થીઓ પોતાની નોંધ પોથીમાં નોંધ કરશે. તમે અહીંયા જોઈ શકો છો આપણું પહેલું સોપાન છે, એ સામેનો પેજ અને આ પેજ બંને. તો વિશિષ્ટ ઉદ્દેશ્ય, શૈક્ષણિક મુદ્દાઓ, આ પહેલું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજા સોપાન તરફ જઈએ તો અહીંયા જુઓ તમે, વિદ્યાર્થી વિષયાંગથી માહિતગાર થશે અને વિષયાંગ ઘનફળ છે તે. તો સામે વિદ્યાર્થીઓ પણ છે એ અભ્યાસ કરીશું એમ કરીને શિક્ષક કાપા ઉપર નોંધશે શિક્ષકની પ્રવૃત્તિમાં, અને વિદ્યાર્થી શું કરશે પોતાની નોંધ પોથીમાં નોંધશે. હવે ત્રીજું સોપાન તમે જોઈ શકો છો, વિષય નિરૂપણ, કે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ આકૃતિનું જ્ઞાન મેળવે, વિવિધ આકૃતિના જે કંઈ ક્ષેત્રફળને સમજે. આ શું છે, તો કે આપણને ખબર છે કે વિશિષ્ટ હેતુઓ. વિશિષ્ટ એટલે શિક્ષક રચિત હેતુઓ કહી શકાય છે, કે જેને શિક્ષકે જે કંઈ ભણાવવાના હોય, જે તાસના અંતે સિદ્ધ થતા હોય, તો આ તાસના અંતે આટલી બાબતો શીખશે અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારનું એ જ્ઞાન મેળવશે, આ જ્ઞાનની સમજ મેળવશે અને આ જ્ઞાનને ઉપયોજન કરતા શીખશે. તો આમ કરીને આ માનો કે ઘનફળ છે, ક્ષેત્રફળ છે, તો એની બાબતમાં તમારે આજે નોંધ કરેલી છે એ રીતે કરી દેવાની. હવે શિક્ષકની પ્રવૃત્તિ શું હશે, તો કે પછી સમજૂતી આપી જરૂરી જણાય ત્યાં કાપા ઉપર નોંધ પણ કરતા જશે અને નીચે મુજબના પ્રશ્ન પણ ત્યારે પૂછી લેશે. તો પ્રશ્નોત્તરી છે કંઈ હોય 3, 4, 5 એમાં નિશ્ચિત હોતા નથી, પણ આપણે જેમ શિક્ષક ભણાવતા હોય અને વચ્ચે પ્રશ્નોત્તરી કરે તો એ બાબતની નોંધ છે, મૂલ્યાંકનના પ્રશ્ન નથી. હવે 3 સોપાન સુધી સેતુ પાઠ તો હતો જ, હવે તમારે આ આયોજન મોટું થશે, મૂલ્યાંકન અને સ્વાધ્યાય આવશે. તો વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનની ચકાસણી કરે અને શૈક્ષણિક મુદ્દામાં મૂલ્યાંકન કાર્ય થાય છે. હવે મૂલ્યાંકનમાં શું હોય છે, તો કે પ્રશ્નોત્તરી હોય, કાપા કાર્ય દ્વારા મૂલ્યાંકન હોય, રોલર અપ બોર્ડ દ્વારા મૂલ્યાંકન હોય. જેમ તમે વિષયાભિમુખ અનેક રીતે કાઢી શકો એમ મૂલ્યાંકન પણ અલગ રીતે થઈ શકે છે અને અનેક પ્રકારે થાય છે. જેમ કે અહીંયા ચિઠ્ઠીઓ દ્વારા છે, તો ચિઠ્ઠીઓમાં જે કંઈ પ્રશ્નો હોય એ લખીને લાવવાના અને ખરા ખોટા ચીઠી કરતા જવાના. તો 1 મીટર લંબાઈ ધરાવતા આ સમઘનનું ઘનફળ 1 ઘન સેમી છે, તો આ તમારે ખરું છે ખોટું પછી વિદ્યાર્થીને પૂછીને આ રીતે મૂલ્યાંકન કરવાનું છે અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ સામે બોક્સ ઉપર નિશાની કરતા જશે. તો અહીંયા આપણું મૂલ્યાંકન પણ સોપાન પૂરું થયું, એટલે કે એક એક્સ્ટ્રા સેતુ પાઠ કરતા, એટલે મૂલ્યાંકન અને છેલ્લું સોપાન સ્વાધ્યાય. આ 5 સોપાનો આવે, સ્વાધ્યાયમાં શું આવશે, તો કે વિશિષ્ટ હેતુઓ, સ્વાધ્યાય તરફ પ્રેરાય, સ્વાધ્યાય કાર્ય, અને સામે પેજમાં શિક્ષક કાપા પર સ્વાધ્યાયની નોંધ કરશે અને વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્યની નોંધ પોતાની નોંધપોથીમાં કરશે. અને આ જે કહેવાય એ હરબટની પંચપદી કહેવાય, આ જે કહેવાય એ અત્યારે જે ચાલે છે શિક્ષક જે ભણાવે છે એ આ પદ્ધતિથી ભણાવે છે, 35-40 મિનિટનું લેક્ચર. આ આયોજન, આ પાઠ આયોજનના સોપાનો મુજબ જ કોઈ પણ પાઠ લઈ શકાય છે, કોઈ પણ વિષય ભણાવી શકાય છે, જેમાં આ 5 સોપાનોને અનુલક્ષીને ભણાવવામાં આવે છે અને આ રીતે જ આયોજન તૈયાર કરવાનું આવે છે.
તો આ છે તમારું છુટ્ટા પાઠનું આયોજન, જે તમારે વર્ષ દરમિયાન યાદ રાખવું પડશે. અને જે છેલ્લું પેજ હોય એમાં તમારે કાપા કાર્ય ઉપર જે કાંઈ બાબતો લખો એ તમારે અહીંયા હાઇલાઇટ કરીને લખી દેવી પડશે. તો આ તમારું છૂટા પાઠનું આયોજન પૂરું થઈ ગયું. અને પરિશિષ્ટમાં પાછળ છોડવાનું હોય, માનો કે કાપા કાર્ય પૂરું સમાતું નથી, આયોજનમાં થોડીક જગ્યા છે, તો તમે આ રીતે કોરા પેજ લઈ અને પરિશિષ્ટ એક કરીને કાપા કાર્ય કરીને જો તમે જોઈ શકો છો, દાખલા ગણાવેલા છે એ આ રીતે જોડી શકાય છે. માનો કે હજુ ઘણી જગ્યાએ એવું થાય કે આપણે વિષયાભિમુખના પ્રશ્નોના સમાન આયોજનમાં, તો પરિશિષ્ટ એક, પરિશિષ્ટ બે આ રીતે તમે કરીને જોઈ શકો છો. આ કાપા કાર્યનું જ માત્ર જોડેલું છે. એટલે કાપા કાર્ય છે, આ દાખલા ઘણા બધા ગણાવ્યા છે વિષય વસ્તુ નિરૂપણમાં, એ બધા દાખલા આપણે અહીંયા નથી સમાણા, એટલે એ જે દાખલા છે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે કરીને અહીંયા જોડી દીધા છે. તો આ રીતે તમે કોઈ પણ વિષયનું જે આયોજન ભણાવવાનું થાય, તો આજે છૂટા પાઠનું આયોજન, આને કહેવાય છૂટો પાઠ, જે મુખ્યત્વે 500 પાનો આધારિત જે ચાલતો હોય છે અને જે અત્યારે શિક્ષણ જગતમાં આયોજન ઉપયોગમાં લેવાય છે, એ છે આ હર્બર્ટની પંચપદી આધારિતનું આયોજન, જે 500 પાનોમાં વહેંચાયેલું છે. વિષયાભિમુખ, હેતુકથન, વિષય નિરૂપણ, મૂલ્યાંકન અને સ્વાધ્યાય. હવે તમને પ્રશ્ન એવો થાય કે આ આયોજન, આ વર્ષ, આ જીવન યાદ રાખવાનું, તો શિક્ષક તરીકે તમારે આ જીવન યાદ રાખવાનું. અને આ જ આયોજન તમને વાર્ષિક પાઠમાં પણ ઉપયોગ એટલા માટે થશે કારણ કે આ જ આયોજન આ જ રીતે લખવાનું અને થોડુંક વિસ્તૃત આ બધા જ 100 પાનો છે પાછળ પણ એ રીતે અલગ અલગ જોડવાના પરિશિષ્ટની જેમ, એટલે તમારું બની જાય વાર્ષિક પાઠનું આયોજન. તો આને તમે છૂટા પાઠનું આયોજન કહો તો ભલે, વાર્ષિક પાઠનું આયોજન કહો તો ભલે, પણ છૂટા પાઠનું એટલા માટે કે જે તમારા આજે 100 પાનો તમે આયોજનમાં એટલું બધો ટાઈમ નથી લેવાનો, એટલું બધું TLM ને બધું જોડવાનું નથી હોતું અને એટલું બધું જે ફાઇલને છે શણગારવાની નથી હોતી. બાકી આ જ આયોજન તમારું છૂટા પાઠમાં પણ તમને કામ લાગી શકે છે. તો આ હતો આપણો છૂટો પાઠ, આ આપણું સ્ટ્રે લેસન, આ છે આપણો વર્ગ શિક્ષણ પાઠ, જે 35-40 મિનિટ ભણાવવામાં કોઈ પણ વિષય માટે તમારે છે આ રીતનું જ આયોજન બનાવવાનું થતું હોય છે. તો કમ્પ્લીટ તમને છૂટો પાઠ એટલે શું નમૂના સાથે સમજાઈ ગયો હશે. અને કદાચ હજુ પણ કંઈ પ્રશ્ન હોય કે તમને વિષયાભિમુખ છે કેટલી પ્રકારે નીકળે, તો વિષયાભિમુખ અનેક પ્રકારે નીકળે. છેલ્લો પ્રશ્ન એવો રાખી દેવાનો કે જેનાથી આપણો વિષયાભિમુખને અનુલક્ષીને આપણો વિષયાંક નીકળતો હોય, એ જ રીતે મૂલ્યાંકન પણ અનેક રીતે થઈ શકે છે. જેટલી તમને પ્રયુક્તિનો આઈડિયા આવે એ રીતે તમે મૂલ્યાંકન કરી શકો છો. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ, ફરી મળીશું બીજા છૂટા પાઠ સાથે. સમજાય તો જય શ્રી કૃષ્ણ, ન સમજાય તો મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરજો 9879325359. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો.